विद्यार्थी मित्रों आज आपने जनिन संकेत तो जनिन संकेतन એટલે શું એના વિશે થોડો ચર્ચા કરીશું આપણે અગાઉ જનીનની વ્યાખ્યા વારસાગત લક્ષણોના અનુગમનનો એકમ એ જનીન અગાઉ આપણે કહ્યું હતું કે મુજબ કે ડીએનએ છે એ જનીન કુદરતી છે અને એની પાંખ ઉપર એક ડીએનએની પાંખ ઉપર આશરે 20,000 જેટલા જનીન હ્યુમન બ્યુથમાં હોય છે જે જોડી જોડીમાં હોય છે જે વારસાગત લક્ષણોને પેઢી દર પેઢી ઉતરાવે છે આ જનીનોનો સંકેત એટલે કે એ શું આ જનીનો આટલા બધા હોવાથી એને સાંકેતિક ભાષાની અંદર વ્યવહાર કરવો સરળ હોય છે તો ટીઆરએનએ એટલે કે ટ્રાન્સફર આરએનએ અણુપર્ણનો જે ન્યુક્લિયર કે નાઇટ્રોજન બેઝ એનો ક્રમ નાઇટ્રોજન બેઝ ઇનર આપણે ખબર છે ક્લિંગ ક્લિંગ છે કે એ છે કે એટલે એડેનાઇન છે એ પી સાથે એટલે થાઇમિન સાથે અને અહીંયા આરએનએના સંદર્ભમાં જે એડેનાઇન છે યુરેસિન સાથે અને સી છે ડી સાથે એટલે કે સાઇટોસાઇન છે એ ગ્વાનિન સાથે જોડાતો હોય છે એનો ચોક્કસ ક્રમ એ નાઇટ્રોજન બેઝ પેરનો ક્રમ કહેવાય જે પ્રોટીનના સંશ્લેષણની સાંકેતિક માહિતી ધરાવે છે એ સાંકેતિક માહિતી પ્રોટીન કઈ રીતે સંશ્લેષણ કરો એની માહિતી ડીએનએમાં કેની પાસે હોય એટલે નાઇટ્રોજન બેઝ પેર છે એ ક્રમ સાથે એની સાંકેતિક માહિતી જોડાય પેપ્ટાઇડ શૃંખલા આપણે જોઈએ કે ડીએનએનો અણુ છે એ બે પોલીન્યુક્લિઓટાઇડ પેપ્ટાઇડનો શૃંખલાનો બનેલો છે એટલે કે આખો પોલિમર છે અને એ એ પોલિમરની અંદર એમિનો એસિડ અને એમઆરએનએ પરના ન્યુક્લિઓટાઇડના ક્રમ વચ્ચેનો સંકેત એને કહેવામાં આવે છે કે જનીન સંકેત પોલિન્યુક્લિઓટાઇડ શૃંખલાના એમિનો એસિડ ક્રમ અને મેસેન્જર આરએનએ પરના ન્યુક્લિઓટાઇડનો ક્રમ એ વચ્ચેનું સંકેત હોય છે એને જનીન સંકેત કહેવામાં સ્વયંજનનની ક્રિયા અને પ્રત્યાંગની ક્રિયા આ બંનેમાં ન્યુક્લિક એસિડ એક ન્યુક્લિક એસિડમાંથી બીજા ન્યુક્લિક એસિડમાં પ્રત્યાવર્તન માહિતી ઉત્પન્ન થાય છે જ્યારે ભાષાંતરમાં આનુવંશિક માહિતી ન્યુક્લિઓટાઇડના પોલિમર એ ખરેખર જે એમાંથી પ્રોટીનના એમિનો એસિડમાં થાય ન્યુક્લિઓટાઇડનો પોલિમર એટલે ડીએનએ નો પોલિમર એની પાસે આનુવંશિક માહિતી છે એનું ભાષાંતરણ તો ક્યાં કરવાનું છે એટલે એ મુજબ એને પ્રોટીન બનાવવા માટે જે રિબોસોમ્સ છે એને એટલે કે આર આરએનએ એ માહિતીનું ભાષાંતરણ કરવામાં ઉપયોગી થતા હોય છે આનુવંશિક દ્રવ્યમાં પરિવર્તન આવે તો પ્રોટીનનો પણ પરિવર્તન આવે છે એનો અર્થ એ થયો કે આનુવંશિક દ્રવ્યમાં પરિવર્તન આવતું જ રહે છે કારણ કે વિશુદ્ધ કર્યા ઉત્ક્રાંતિને ક્રમ અનુસાર નાના મોટા પરિવર્તન આવે છે અને એ મુજબ નાના મોટા પરિવર્તનશીલ પ્રોટીનો બનાવવા પડે છે કારણ કે આનુવંશિક લક્ષણોનું વારસાગત કરવાનું છે માટે પ્રોટીન સંશ્લેષણમાં એમિનો એસિડનો ક્રમ નક્કી કરવા જીનેટિક કોડ ની પરિકલ્પના એટલે જ રજૂ કરવાનું છે અને આમ જોઈએ તો કોઈ પણ સજીવો જોઈએ કે જેમાં કુલ લગભગ 20 પ્રકારના એમિનો એસિડ હોય છે 20 પ્રકારના એમિનો એસિડ પણ દરેક એમિનો એસિડમાં આજે દરેક ન્યુક્લિઓટાઇડમાં જે નાઇટ્રોજન બેઝ છે એના ચાર ઘટકો છે આ ઘટકો કયા એ એડીન સી સાઇટોસાઇન જી ગ્વાનિન અને યુ યુરેસિન અહીં આપણે આરએનએ ના સંદર્ભમાં વાત કરીએ છીએ એટલે યુરેસિન એક છે જ્યારે ડીએનએ ના સંદર્ભમાં વાત કરીએ ત્યારે અહીંયા યુ ની જગ્યાએ ટી એટલે થાઇમિન જો જનીન સંકેત ધારો કે એક અક્ષરી હોય એકાંકી હોય તો આ ચાર બેઝ છે ને ચાર ની એક કારક ચાર સંકેત મળે પણ 20 એમિનો એસિડ નું સંકેતન ચાર સંકેત વડે કેવી રીતે કરી શકાય
કારણ કે દરેક એમિનો એસિડ માટે સ્વતંત્ર સંકેતન હોય છે એટલે એ સુકા પડે એટલે એમ વિચાર કે બી અક્ષર છે એમ માની લે જનીન સંકેતન ધારો કે બી અક્ષર એ રાખી તો તો ચાર ની બે ઘાત ચાર એટલે બે કે ન ઘટક હશે એની બે ઘાત કારણ કે બી અક્ષર છે બી એટલે બે ચાર ગુણ્યા ચાર બી એ ઘાત ચાર બી ચાર સોળ હજુ પણ બી સેમિનો એસિડની સંખ્યા હોવાથી આ સંકેતન ઓછા પડે છે એનો અર્થ એ થયો કે નક્કી ત્રિઅંકી સંકેતન કરીએ તો ચાર ની ત્રણ ઘાત એટલે ચાર ગુણ્ય ચાર ગુણ્ય ચાર એટલે કે ચોસઠ એ વીસ સંકેતન કરતા વધી ગયા વીસ એમિનો એસિડની સંખ્યા છે એના કરતા વધી ગયા પણ એનો અર્થ એ થયો કે આની અંદર વીસ સંકેતન તો આવી જાય છે ચોસઠ એ ઉપરાંત બીજા વધારાના સંકેતન આવે છે તો જો આ વધારાના સંકેતન છે એ કોઈ અન્ય બાબતનું સંકેતન કરતા હોવા જોઈએ તો જો એવો એ ભૂસ્તર શાસ્ત્રી છે એટલે ત્રિઅક્ષરી સંકેતનનું એમિનો એસિડ માટે સૂચન છે સંકેતન એમિનો એસિડ માટે છે ત્રિઅક્ષરી છે એવું ત્યાર પછી હાર્મોનિક ગુરામાં ઓલી અને એરેન પછી પણ એનું સમર્થન કરે છે સ્વતંત્ર રીતે કામ કરે છે આરએનએ પણ એ ડીએનએનો એક વિકલ્પ છે એટલે આરએનએને પણ નિશ્ચિત અનુક્રમોમાં પોલિમરાઇઝેશન કરવું હોય તો સેવેરો ઓકા આ એટલે સ્વતંત્ર રીતે ઉપયોગી નીવડે છે હવે આપણે અગાઉ જોયું તે પ્રમાણે ત્રિઅંકી સંકેતન છે એ ઇમ્યુનો એસિડ માટે પૂરતું છે અને આપણે જે ચેકર બોર્ડ બનાવ્યું તો બોર્ડ આ રીતે આવે UCAG આ એકંકી આ દ્વિઅંકી અને UCAG આ ત્રિઅંકી તો આપણે અહીંથી U લીધો તો અહીંથી પણ U અને અહીંથી પણ U લીધો તો ઇનેલાઇન એ એમિનો એસિડ છે અહીંથી U લીધો અહીંથી C લીધો અહીંથી U લીધો તો સેર આવી એટલે અહીંથી U લીધો અહીંથી એ લીધો અહીંથી U લીધો તો ટાયરોસિન અને અહીંથી U લીધો અહીંથી G તો આ રીતે તમે આખું ચેકઅપ છે તમારી બુકમાં છે અને એને તમે આ રીતે બનાવી અને એ દરેક યુનિવર્સિટીનું જે ટૂંકાક્ષરી છે એ અને ત્રિઅંકી સંકેતન અને ટૂંકાક્ષરી નામ તમારે આપેલા છે તો એ આખું ચેપ્ટર પણ તમે જાતે ટ્રાય કરજો બનાવજો સહેલાઈથી બની જશે હવે આમાં તમે જોશો તો સૌથી વધુ છ સંકેત ધરાવતા એમિનો એસિડ કેટલા છે તો ત્રણ એક આર્જેનિન લ્યુસિન અને સેરિન એ રીતે ફક્ત એક જ સંકેત ધરાવતો એમિનો એસિડ છે તે બે કયા કયા મિથિયોનિન અને ટ્રિપ્ટોફેન એ ત્રણ સંકેત ધરાવતા એમિનો એસિડ ફક્ત એક જ છે અને એ છે આઇસોલ્યુસિન અને બાકીના ઓગણસાઠ છે એ અવનત સંકેતો ધરાવતા એમિનો એસિડ છે વિદ્યાર્થી મિત્રો અગાઉ આપણે જનીન સંકેતન જોયું હવે આપણે એ જનીન સંકેતોમાં સેના સેના ગુણધર્મો સૂચિત થાય છે તેની વાત કરીશું એક તો જનીન સંકેત સર્વવ્યાપી છે સર્વવ્યાપીનો મતલબ એ છે કે આખી સજીવ સૃષ્ટિમાં લાગુ પડે છે સૂક્ષ્મ જીવ જંતુઓ અને એટલે કે માઇક્રોબીસ અને અસંખ્ય પ્રાણી અને બેક્ટેરિયા છે સમગ્ર સજીવ સૃષ્ટિને આ જનીન સંકેત લાગુ પડે છે અને ફરી એક મોટી વાત એ છે કે દરેક માટે જનીન સંકેત એક જ છે એક સંકેત એક જ પ્રકારના એમિનો એસિડનું સ્થાન નક્કી કરે છે ત્રિઅંકી છે એટલે કે ત્રણ અંકી આપણે તેનું સંકેતન કરીએ છીએ એ આપણે ચેકરબોર્ડમાં તો જોઈ લેતા આમ જોતા આપણે 61 એમિનો એસિડનું સંકેતન જોવા મળે છે
तो त्रण संकेत न नजीक थका तो ये संकेतन न करता संकेतन जवा हुए थे एक एनिवर्सी एक करता हो दारे संकेतन द्वारा निश्चित दे सके थे ये तमे चेकरबोर्ड में धक्की जोड़ी सको जो अने ज्यारे ज्यारे एक एनिवर्सी एक करता हो दारे संकेत द्वारा निश्चित था है तो ये वा संकेत ने अवने संकेतन के वा मार पॉलीपेप्टाइड ने सर्वा करना प्रमोटर એટલે કે પ્રારંભિક સંકેત છે એ જુદો હોય છે અને દરેક એમિનો એસિડ માટે વિશિષ્ટ સંકેત જુદા હોય છે UAA UGA અને UAG આ ત્રણ સંકેત એવા છે કે જે સમાપ્તિ એટલે કે શૃંખલાનું જે પોલિમરાઇઝેશન છે એ પોલિમરાઇઝેશન પૂર્ણ થયું છે તેમ બતાવે છે AUG છે એના બે ભાગો છે એક इसको प्रारंभिक संकेतन तरीके सांकेतिक संकेतन तरीके तथा द्वितीयोनी नामना इनोवेशन ग्रुप पर रहे संकेतन तरीके जनिन का संकेतन क्रम और प्रोटीन का इनोवेशन क्रम आ बने बच्चे रेखीय समानता जुड़ा हुआ है कारण के जनिन संकेत जो प्रमाण आया ए रीते प्रोटीन ट्रांसलेशन से ए रिबोसोम द्वारा प्राप्त हो क्वांटिफिकेशन અને લોક વિકૃતિ નું જનીન સંકેતન સાથે જોડાણ આપણે જોઈએ તો કેવા ક્વાન્ટિફિકેશન ની વ્યાખ્યા કરી DNA ની એક બેઝ જોડ માં થતું પરિવર્તન વિકૃતિ પ્રેરે તો આ વિકૃતિ ને ક્વાન્ટિફિકેશન કે મ્યુટેશન નું ગુજરાતી વિકૃતિ છે DNA ખંડ માં લોક થઈ જાય અને કામ અને લોક થઈ ગયા પછી એક અંશ ઉડી જાય એમાં ગ્લુટામેટની સાથે જો ભેળાઈ જાય ભેળાઈ છે એમિનો એસિડ છે તો સિકલ સેલ એનિમિયા નામનો રોગ થાય છે અગાઉ આપણે ચર્ચા કરી કે આપણા જે લોહીમાં જે રક્ત કણ છે એ સામાન્ય રીતે બી અંદર ગોળીઓ હોય છે પરંતુ જો ગ્લુટામેટની સાથે ભેળાઈ નામનો એસિડ આવે તો શું થાય તો એ જે સંતતિ છે એના રુધિરમાં રહેલ રેડ બ્લડ કોર્પસેલ્સ છે દાતાડા જેવા સિકલ સેલ જે કહેવામાં આવે એ થઈ જાય છે અને એને લીધે એ બાળક એનિમિક થઈ જાય છે ફ્રેન્ડશિપ મ્યુટેશન એક કે બે બેઝના ઉમેરાવાથી થતું થવા આખી ફ્રેમમાં જે પરિવર્તન આવે તેને ફ્રેન્ડશિપ મ્યુટેશન કહેવામાં આવે છે દાખલા તરીકે રામ હેસ રેડ કે મહાથી ધારો કે એક બેઝ છે એનો ઉમેરા કયો તો એ બી નો ઉમેરો ધારો કે રેડ ની પેલા જાઓ તો રામ હે પછી આ બધું શિફ્ટિંગ થાય છે અને બી દૂર થઈ જાય છે તો આ જાતનું જે ફ્રેન્ડશિપ ઇમિટેશન છે એ વિકૃતિ માં જોવા મળે છે આ ઉપરાંત બીજો એક શબ્દ છે ફ્રેન્ડશિપ ઇન્સર્શન એમાં ધારો કે બે બેઝ ની જગ્યાએ ત્રણ બેઝ ઉમેરાય અથવા તો ત્રણ બેઝ માં ઘટાડો કાઉન્ટ તો રીડિંગ ફ્રેમમાં અપરિવર્તન થાય છે કારણ કે આપણે જે કહ્યું કે ત્રિઅંકી જે સંકેતન છે એ જળવાઈ રહે છે એટલે ફ્રેમની રીડિંગમાં કોઈ જાતનો ફેરફાર થતો નથી હવે આપણે ટીઆરએ એટલે કે ટ્રાન્સફર આરએનએ છે એ અનુકૂળકનું છે એની ચર્ચા કરીશું સામાન્ય રીતે ફ્રાન્સિસ ક્રિક નામના વૈજ્ઞાનિક છે એને જનીન સંકેતને વાંચવાના તેની એમિનો એસિડ સાથે સંબંધ રાખવાની ક્રિયા કરે છે એ સાથે સાથે થતી હોય છે એમિનો એસિડ ની સંરચનાત્મક કોઈ વિશેષતા નથી કે જેને લીધે જનીન સંકેતનને તે ઓળખી શકે એટલે એટલા માટે એને એક મીડિયેટર તરીકે એક અણુની જરૂર પડે છે એને અનુપાલન કારક એડેપ્ટિવ મોલેક્યુલ્સ એ ટીઆરએનએ છે શું કામ કારણ કે ટીઆરએનએ છે જનીન સંકેતને ઓળખે છે ઉપરાંત એ ચોક્કસ એમિનો એસિડ
નિર્માણ જોડે છે તો આ બે કાર્ય કરતું હોય એને અનુકૂલનકાર અણુ કહેવામાં આવે છે જે ટીઆરએનએ અને બીજો જે છે એ એસએનઆરએનએ એટલે કે સ્મોલ ન્યુક્લિયસ આરએનએ જે મોટે ભાગે જે બેક્ટેરિયા માં જોવા મળે છે તો આ બંને આરએનએ છે એને અનુકૂલનકાર અણુ તરીકે કહેવામાં આવે છે શું કામ કારણ કે ટીઆરએનએ ની અંદર આપણે રચના જોઈ તો આ ટીઆરએનએ છે એમાં જે બેઝ છે એ બેઝમાં પ્રતિસંકેતિક લૂપ રહેલો છે આ પ્રતિસંકેતિક લૂપ છે એ ધારો કે યુસીએ છે તો એના ઉપર પૂરક બેઝની જોડી યુસીએ આપણે ટીએનપી સંકેતમાં જોઈ તો આવો એક એમિનો એસિડ રહેલો છે જે 5-3 પ્રાઇમ અનુશક્તિ જે શૃંખલા છે એના ઉપર એનો એ એના પ્રતિ સાંકેતિક રૂપ છે કારણ કે અહીંયા આરએનએ માં ફાઇબીની જે હિડ્રેસિલ હોય છે અને હિડ્રેસિલ નો યુ છે એટલે ટી ની સાથે એ જોડાય એટલે હિડ્રેસિલ સાથે એ અને સી છે માટે એનો પૂરક જોઈએ છે જી એસ એ કે યુ એમિનો એસિડ ની વિશિષ્ટ ટીઆરએનએ તરીકે પણ છે અને પ્રારંભિક માં પ્રારંભન કરનાર પ્રારંભિક ટીઆરએનએ તરીકે પણ ઓળખે છે અને દ્વિતીય બંધારણ તમે ટીઆરએનએ જો તો ક્લોવર પર્ણ ઊંધા ક્લોવર પર્ણ ઊંધા એલ આકારનું જોવા મળે છે